ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો બધા? મજામાં ને? અક્ષ સ્કૂલ દ્વારા ગુંજન દત્તાણી. જો મિત્રો, આજે આપણે શું કરવાનું છે તો કે વારના નામ કરશું, પછી મહિનાના નામ કરશું, એવી રીતે કરવાનું છે. તો જુઓ, તમારી પાસે મિત્રો આવી બુક છે નહીં, આપણે શું કરવાનું છે, આજે આની ઓળખ કરવાની છે, આપણે શીખવાનું જ છે આપણે. પણ તમારી પાસે આ બુક છે નહીં, મમ્મી પાસે જ્યાં તમારી પાસે વારના નામ અને મહિનાના નામ લખેલા હોય એમાંથી મમ્મીને કહેવાનું કે બોલાવે. ઓકે બેટા, જો અહીંયા જો આ શું છે તો કે વારના નામ છે. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર. કેટલા વાર થયા? સાત. કેટલા થયા? સાત વાર થયા. જો ફરી એકવાર, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. આપણે બોલીએ છીએ ને સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે અને સેટરડે, એવી રીતે આ વારના નામ છે. પછી જો આને જોવો, અહીંયા આ જો, કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. આ છે ને, આમાં જુઓ શિયાળામાં કેટલા મહિના? બધામાં ત્રણેય ઋતુ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો ત્રણેયમાં ચાર ચાર મહિનાના ઓલા હોય છે. શિયાળામાં ચાર મહિના હોય, ઉનાળાના ચાર મહિના હોય અને ચોમાસાના ચાર મહિના. તો શિયાળામાં કયા ચાર મહિના હોય? કારતક, માક્ષર, પોષ અને મહા. કારતક, માક્ષર, પોષ અને મહા, આ શિયાળાના ચાર મહિના છે. પછી ઉનાળો, તો ઉનાળામાં શું આવે? ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ. ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ, એ ઉનાળાના ચાર મહિના છે. પછી છે ચોમાસું. તો ચોમાસાના ચાર મહિના કયા હોય? અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસુ. શિયાળો, ઉનાળો ને ચોમાસું. ઓકે, પછી જોશું આપણે મહિનાના નામ. અંગ્રેજી મહિનાના નામ ઓલા હતા, આજે છે એ ક્યાં છે? ગુજરાતી મહિનાના નામ છે. કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો ને આસુ, આ ગુજરાતી મહિનાના નામ થયા. અને હવે આપણે જોશું તો કે અંગ્રેજી મહિનાના નામ ક્યાં છે. અંગ્રેજી મહિનાના નામ તો જુઓ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોમ્બર, નવેમ્બર, ડિસેમ્બર. આ આપણે બોલીએ છીએ ને હાથમાં, આપણે રાઉન્ડ રાઉન્ડ કરતા, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોમ્બર, નવેમ્બર, ડિસેમ્બર. આવી રીતે તમારે મમ્મી પાસે બોલી બેસી અને અંગ્રેજી મહિનાના નામ, ગુજરાતી મહિનાના નામ અને વારના નામ મમ્મી પાસે બેસી અને તમારા લોકોએ બોલવાના છે. ઓકે બેટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ.